હવે આપણે સ્વાધ્યાય 4.2 નો ક્વેશ્ચન નંબર 5 વિશે ડિસ્કશન કરીશું. એને આપણે ગાણિતિક સ્વરૂપમાં રજૂઆત કરીને અવયવીકરણની રીતથી એને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. તો ક્વેશ્ચન નંબર 5 શું છે કે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે, જો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય તો બાકીની બાજુના માપ શોધો. ઓકે, કર્ણ આપી દીધો છે, કાટખૂણાની સામેની બાજુ શું હોય છે? કર્ણ. કર્ણ કેટલો આપેલો છે? 13 સેન્ટીમીટર, રાઈટ છે. ઓકે, હવે ધ્યાન આપો. હવે શું કીધું છે કે બાકીની બે બાજુ, બાકીની બે બાજુ એટલે કે એ બી અને બી સી આપણે ગોતવાની છે. તો મિત્રો, આપણે શું પહેલું સ્ટેપ હતું કે જે ન આપેલું હોય અથવા જે શોધવાનું હોય એને ધારો. ચાલો, શોધવાનું છે શું? બાકીની બે બાજુ. ઓકે, બાકીની બે બાજુ એ બી ગોતવાની છે, બી સી ગોતવાની. તો હવે આને આપણે કેને આપણે ધારીશું? એક્સ કોને ધારીશું? હા ને, એક્સ કોને ધારીશું? તો એ પહેલો ક્વેશ્ચન થાય છે. ઓકે, તો આવી રીતની બે ઇન્ફોર્મેશન આપેલી હોય ત્યારે પહેલા ગમે પહેલેથી પાછો ક્વેશ્ચન વાંચવાનો. શું કીધું છે? જો એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. શું કહી દીધું છે? કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. ચાલો, તો કાટકોણ ત્રિકોણનો આ વેધ થાય ને, વેધ કેટલો છે? તો કે પાયા છે ને એના કેટલા, એનાથી કેટલો સેન્ટીમીટર નાનો છે? 7, એટલે પાયા માઇનસ કેટલા થયા? 7 સેન્ટીમીટર. ઓકે, ઇન શોર્ટ હવે મારે વેધ જોતો, એનો મતલબ કે મને શું ખબર હોવી જોઈએ? પાયો ખબર હોવી જોઈએ, પણ એ પણ નથી ખબર. એટલા માટે હું પાયાને શું ધારું છું? પાયો બરાબર કેટલું ધારું છું? 1 સેન્ટીમીટર, રાઈટ છે. તો પાયા બરાબર કેટલો આવ્યું? એક્સ. તો અહીંયા પાયાની જગ્યાએ એક્સ મૂકી દઉં, માઇનસ એમનમ 7 એમનમ, તો કેટલા આવ્યા? એક્સ માઇનસ 7 સેન્ટીમીટર. જો પાયો 1 સેન્ટીમીટરનો હોય તો વેધ કેટલાનો હોય? એક્સ માઇનસ 7 સેન્ટીમીટર. ઓકે, તો અહીંયા તો આપણે ક્લિયર થઈ ગયું. તો અહીંયા આપણે લખી શકીએ, ધારો કે ત્રિકોણ એ બી સી માં પાયો બરાબર 1 સેન્ટીમીટર, રાઈટ છે, અને વેધ બરાબર એક્સ માઇનસ 1 સેન્ટીમીટર છે, અને વેધ બરાબર એક્સ માઇનસ 7 સેન્ટીમીટર, રાઈટ છે. હવે આપણે બે બાજુ જોવી છે, તો કાટકોણ ત્રિકોણ છે અને પાયથાગોરસનો પ્રમેય લગાડીશું. ઓકે, પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? તો કે કર્ણનો વર્ગ, તો શું થાય? 80નો સ્ક્વેર બરાબર બાકીની બે બાજુઓનો વર્ગ તથા તેનો સરવાળો. ઓકે, કર્ણ શું છે? 80. 80 એટલે શું થાય? અહીંયા આપણે 13 આપેલા, તો 13નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એ બી કેટલો છે આપણને? તો કે એક્સ માઇનસ 7નો વર્ગ વત્તા બી સી કેટલો છે? બી સી એટલે પાયો, એટલે 1 સેન્ટીમીટર. ઓકે, તો 13નો વર્ગ 169 થાય છે. આનું એ માઇનસ બીના સ્વરૂપમાં વિસ્તરણ કરીએ તો પ્રથમ એક્સનો સ્ક્વેર માઇનસ 14x + 49 7નો વર્ગ વત્તા x નો વર્ગ. આગળ જઈએ તો 169 ઇઝ ઇક્વલ ટુ x² + x² એટલે શું થાય? 2x² - 14x + 49. ઓકે, હવે આપણે આગળ હજી આનું સાદુરૂપ આપીએ. આપણે એક દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે. તો શું થશે? 169 છે અને એને પહેલી બાજુ જવા દઈએ, એટલે 0 થઈ જશે બરાબર 2x² - 14x + 49 - 169. ઓકે, ધેરફોર 0 = 2x² - 14x. બાદ કરશું 49 - 169, એટલે કે 169માંથી 49 બાદ કરશું તો આપણે શું વધશે? 160 વધે છે. તો આ દ્વિઘાત સમીકરણ બની ગયું. હજી તમે વિચાર કરો, જો અહીંયા બધી ત્રણે ત્રણ પદ છે એ કેટલા? 2 વડે વિભાજ્ય છે, છે ને? 2 વડે વિભાજ્ય, સોરી, અહીંયા કેટલું વધશે? 120 વધશે. ઓકે, તો 2 વડે બધી બાજુ બાંધીએ તો 0 / 2 2x² - 2 - 14x / 2 - 120 / 2, ખબર પડી ને? કારણ કે બધી બાજુ મેં 2 વડે ભાગી દીધા ને, કારણ કે હજી આને સમીકરણને હું શું બનાવીશ? એકદમ સિમ્પલ સ્વરૂપ આપીશ. ઓકે, તો 0 / 2 = 0, 2 કેન્સલ, તો x² 7 × 2 = 14 એટલે 7x, અને માઇનસ કેટલા આવશે? 120 એટલે કેટલા થશે? 60. તો અહીંયા આપણને આપેલ માહિતીનું
દ્વિઘાત સમીકરણ મળ્યું, એટલે કે આપેલ માહિતીને આપણે ગાણિતિક સ્વરૂપમાં પ્રતિપાદન કર્યું. હવે આપણે શું કરવાનું છે? તો કે x ની કિંમત મળવાની છે. x મળી જશે તો શું મળી જશે? પાયો. અને x મળી જશે તો શું મળશે? વેધ મળશે, રાઈટ છે. તો આનું પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ, તો શું થશે? 60 થશે. પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ, 60 એકા 60, ઓકે. તો આનું શું થાય છે? 12 પંચાને 60 થાય ને, 5 2 10 વધીએ 1 6, એટલે 12 પંચા 60, અને 12 7 ને 5 12 થાય, એટલે 12 માંથી 5 કાઢો તો કેટલા વધે? 7 વધે છે, ઓકે. તો તેથી 0 = એક્સ નો સ્ક્વેર માઇનસ 12 - 5 × x - 60, ઓકે. 0 = x² માઇનસ બી અંદર ગુણાય, તો 12 x - -+5x - 60, ઓકે. 0 = શું થશે? એક્સ કોમન નીકળશે, તો બાકીનું પદ x - 12, ઓલસો બીજો બ્રેકેટ શું વધશે? x - 12. તો અહીંયા 5x છે, અહીં એક્સ છે, તો મારે 5x લાવવો હોય તો કેટલા? 5 વડે ગુણવા પડે, અને 12 5 60, વચ્ચે જે સાઇન છે એ અહીંયા લાગી જાય. તેથી શું થાય? 0 = x - 12 and x + 5. તો આપણે x ની કિંમત 2 મળશે, ઓકે. તો x - 12 = 0 અને x + 5 = 0, તો શું થશે? x = 12. અને બીજું શું થશે? x = -5. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્સની કિંમત 2 મળી છે. તો હવે તમને એ ખબર છે એક્સની કિંમત, એક્સ બરાબર કેટલા છે અહીંયા? -5 એ વેલિડ ગણાશે નહીં, કારણ કે કોઈ દિવસ ત્રિકોણની બાજુની લંબાઈ, ઇનશોર્ટ કે લંબાઈ નામનું જે પરિમાણ છે, એ કોઈ દી નેગેટિવ હોતું નથી. તો એક્સ બરાબર 12 લઈએ, તો એક્સ બરાબર 12 લઈએ તો આપણને ખબર છે પાયો, રેડી, પહેલાં પાયા માટે કરીએ. તો બીસી છે, બીસી બરાબર કેટલા? એક્સ. અને એક્સ બરાબર કેટલા મળી ગયા છે? તો કે 12 સેન્ટીમીટર. તો પાયો આપણને કેટલો મળશે? 12 સેન્ટીમીટર. એવી જ રીતે આપણે નેક્સ્ટ શું છે? વેધ. વેધ એ શું છે આપણું અહીંયા? તો કે એ બી છે. એ બી એટલે કેટલી છે? તો કે x - 7. એક્સ બરાબર કેટલા લીધા છે અહીંયા આપણે? 12 - 7, તો બરાબર કેટલા મળશે? 5 સેન્ટીમીટર. તો એ બી બરાબર કેટલા મળી ગયા? 5 સેન્ટીમીટર. તો અહીં લખવાનું શું? બાકીની બે બાજુના માપ, બીસી બરાબર 12 સેન્ટીમીટર અને એ બી બરાબર 5 સેન્ટીમીટર મળે છે. જો મળે કે ને પાયથાગોરિયન ત્રિપુટી 13, 5 અને 12 ની, ઓકે. તો આવી રીતે આપણે કર્ણનું માપ આપેલું, તો એની ઉપરથી આપણે બાકીની બે બાજુ દ્વિઘાત સમીકરણ ઉકેલ કરીને બાકીની બે બાજુનો માપ શોધ્યા. ક્વેશ્ચન નંબર 6. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક વસ્તુઓ બનાવે છે? એક નિશ્ચિત દિવસે જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદન ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ હતી. જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ રૂપિયા 90 હોય તો ઉત્પાદન વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો. શું ગોતવાનું છે? ઉત્પાદન સંખ્યા અને જે વસ્તુ ઉત્પાદન થાય છે એ ગમે તે. ફોર એક્ઝામ્પલ કે એક કુટીર છે, એની અંદર હાથી બને છે રમકડાના, તો એ હાથીઓની સંખ્યા જો 90 રૂપિયા ખર્ચ થતો હોય તો કેટલા હાથીઓ બને છે, અને 90 રૂપિયા ખર્ચ થતો હોય તો એક હાથીની કિંમત કેટલી? ફોર એક્ઝામ્પલ કહું છું. તો આવું એક્ઝામ્પલ આપણે ભણી ગયા તે પ્રકારે જ છે. તો આપણે જોઈએ તો શું ધારીશું? ધારો કે વસ્તુની સંખ્યા એક્સ છે. કેટલી છે? વસ્તુની સંખ્યા એક્સ છે, એટલે કે નિશ્ચિત દિવસે ઉત્પાદન થતી વસ્તુની સંખ્યા એક્સ છે. હવે પછી શું કીધું છે? ખબર પડી કે શું ધારવાનું? વસ્તુની સંખ્યા. હવે જો આગળ, એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક વસ્તુ બનાવે છે? એક નિશ્ચિત દિવસે જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત, હવે શું કહે છે? એક વસ્તુની કિંમત જે દિવસે આવે છે એ દિવસે વસ્તુની કિંમત કેટલી છે? તો સાંભળજો, તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા, ઓકે, શું છે? ઉત્પાદિત વસ્તુના બમણા, એટલે ઉત્પાદિત વસ્તુની, એટલે કે જે ઉત્પાદિત, એટલે કે જે સંખ્યા છે ને, જેટલા ઉત્પાદક, એ સંખ્યા જેટલા ઉત્પાદક થાય છે એના બમણા અને 3 જેટલી વધુ છે, આટલા રૂપિયા છે, જણાય છે.
ફરી વારથી શું કીધું, એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલીક વસ્તુઓ બનાવે છે. એક નિશ્ચિત દિવસે જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત, એટલે કે એક વસ્તુ, દાખલા એક એક હાથી, એને ઉત્પાદન કરવામાં આવે છે તો એની કિંમત કેટલી, તો કે તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા. ઉત્પાદિત વસ્તુ એટલે આ વસ્તુની સંખ્યા હતી ને, તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા ત્રણ વધુ. શું ઉત્પાદિત વસ્તુ એટલે હું ઉત્પાદિત જેટલી ઉત્પાદિત થતી હોય, એટલે કે સંખ્યા એના બમણા અને પ્લસ ત્રણ, એટલા રૂપિયા થાય છે. ઓકે, તો સંખ્યા કેટલી છે, ટુ એક્સ પ્લસ થ્રી. સમજાય છે કે નથી સમજાતી? શું ફરી વાત, ધારો કે વસ્તુની કિંમત એક્સ હોય તો એક વસ્તુની કિંમત કેટલી, વસ્તુની સંખ્યા એક્સ હોય તો વસ્તુની કિંમત કેટલી, તો કે જેટલી સંખ્યા ઉત્પાદિત થતી હોય એના બમણા અને એના ત્રણ વધુ કરીએ એટલા રૂપિયા થાય છે. પછી શું કીધું છે, જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ કેટલો, રૂપિયા 90 હોય તો ઉત્પાદિત ખર્ચ. ઓકે, તો ખર્ચ માટે શું લખીશું, આની પહેલા પણ મેં તમને વાત કરી હતી. ખર્ચ એટલે શું થાય, શું છે ઉત્પાદિત ખર્ચ 90 રૂપિયા છે. કેટલો રૂપિયા છે, 90 રૂપિયા છે. તો એના માટે એક સૂત્ર છે, સૂત્ર કે ગમે તમને ખબર જ છે કે દાખલા તરીકે એક વસ્તુની કિંમત ગુણ્યા વસ્તુની સંખ્યા કરો તો કુલ ખર્ચ મળે. એમ શું લખશું, વસ્તુની સંખ્યા ગુણ્યા વસ્તુની કિંમત બરાબર ખર્ચ થાય. તો વસ્તુની સંખ્યા, આ ફોર એક્ઝામ્પલ આગળ તમને વાત કરી હતી, બે રૂપિયાવાળી 10 પેન લીધી હોય તો ટોટલ કેટલા થાય, 20 રૂપિયા, કારણ કે 2 × 10. ઓકે, વસ્તુની સંખ્યા કેટલી છે, એક્સ ઇન્ટુ વસ્તુની કિંમત કેટલી છે, તો કે 2x + 3, અને ખર્ચ કેટલો થાય છે, 90 રૂપિયા. ઓકે, આગળ મલ્ટિપ્લિકેશન કર્યું, એક્સ ગુણ્યા 2x એટલે 2x² + 3x થાય ને ગુણાકાર, = 90. એવી જ રીતે આગળ કરીશું તો શું થશે, 2x² + 3x - 90 = 0. તો આપણે આપેલી જે માહિતી છે એને કેવા સ્વરૂપમાં રજૂઆત કરી, ગાણિતિક સ્વરૂપમાં રજૂઆત કરી. આ તમે જાતે આનું સોલ્યુશન લાવજો. ચાલો આપણે કરી દઈએ. તો શું કરશું, પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ એટલે કેટલું થાય, 180. 180નું આપણે અવયવો પાડવાના છે, 90 × 2 થાય, એક્સેટ્રા એક્સેટ્રા. એમાં હું ડાયરેક્ટ લખું તો આપણે ખબર પડે, તો કે 15 × 12 એટલે કેટલા થાય, 180, અને 12 × 15 - 12 કરો તો આપણને શું મળે છે, મધ્યમ પદ મળે છે. ઓકે, તો આગળ લઈએ, 2x² + 15 - 12 × x કરીને મધ્યમ પદ, ત્રણ કેમ આવ્યા, તો કે 15 - 12 એટલે 3 અને ઇન્ટુ એક્સ -90 = 0. તો 2x² + 15x - 12x - 90 = 0. તો આમાંથી શું કોમન નીકળશે, એક્સ, કારણ કે 2 અને 15 એક ઘડિયામાં આવતા નહીં, એટલે એક્સ કોમન. તો શું વધશે, 2x + 15. ઓકે, ઓલસો બીજો કાઉન્ટ શું વધશે, 2x + 15, રાઈટ છે ને. અહીંયા શું ગુણાવીશ, 6 ગુણાવીશ ને, કારણ કે 2 છે તો 2 × 6 = 12, અને અહીંયા જે નિશાની છે એ લાવી દઈશ, અને 15 × 6 = 90, રાઈટ છે. તો 2x + 15 અને બીજો બ્રેકેટ x - 6 = 0. તો આપણને 2 અવયવ મળ્યા છે, એક 2x + 15 = 0 અને બીજો x - 6 = 0. તો શું વધશે, તો શું વધશે, 2x = -15. તો શું વધશે, x = -15/2. હવે x = -15/2 મળે, અહીંયા x = 6 મળે છે. તો જો અહીંયા ધ્યાન આપો મિત્રો, એક્સ બરાબર કેટલા મળ્યા, -15/2. હવે એક્સ શું છે, તો કે વસ્તુની સંખ્યા. કોઈ દિવસ એવું સાંભળ્યું કે -25 વસ્તુ ઉત્પાદન કરેલી, નો, એટલે કોઈ દિવસ આ માઇનસ સંખ્યા આપણા માટે વેલિડ અહીંયા ગણાશે નહીં. તો ઓનલી ફોર x = 6 લઈશું. હવે x = 6, તો પેલો શું કીધું છે, વસ્તુની સંખ્યા. તો વસ્તુની સંખ્યા કેટલી છે, આપણે શું ધારેલું, એક્સ. તો એક્સ બરાબર કેટલી, તો વસ્તુની સંખ્યા કેટલી થઈ, એક્સ છે, રાઈટ છે. વસ્તુની સંખ્યા કેટલી, x = 6, અને વસ્તુની કિંમત આપણે કીધું છે ને,
પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત, પ્રત્યેક એટલે કે એક વસ્તુ, જે પણ વસ્તુની ઉત્પાદન થાય છે એક વસ્તુની કિંમત કેટલી થાય આપણે, તો અહીંયા આપણે લખી શકીએ વસ્તુની કિંમત. વસ્તુની કિંમત એટલે શું, ધારે શું છે આપણે, તો કે 2x + 3. ઓકે, 2x + 3 એટલે 2x બરાબર કેટલા, 6 + 3, 6 × 2 = 12, 12 + 3 અને 12 ને 3 કેટલા થાય, 15. તો વસ્તુની કિંમત કેટલી મળી આપણને, 15 રૂપિયા મળે. પછી તમારે લાસ્ટમાં લખવું પડે શું, અહીં ઉત્પાદિત વસ્તુની સંખ્યા 6 છે અને પ્રત્યેક વસ્તુની કિંમત ₹15 છે. સમજાઈ ગયું ને, એક વસ્તુની કિંમત કેટલી, કેટલી વસ્તુ ઉત્પાદન કરે છે, તો ટોટલ 6 વસ્તુ ઉત્પાદન કરે છે, અને એ 6 વસ્તુ ઉત્પાદન કરે છે તો કે પ્રત્યેક વસ્તુની કિંમત કેટલી થાય, તો કે 15 રૂપિયા. તો 15 × 6 = 90, તો ખબર પડી ગઈ ને કુલ ખર્ચ કેટલો મળ્યો આપણને, 90 રૂપિયા મળે છે. તો અહીં આવી રીતે આપણો અહીંયા સ્વાધ્યાય 4.2 પૂરું થાય છે. હવે આપણે આનો નેક્સ્ટ જે ચેપ્ટરની અંદર નેક્સ્ટ ટોપિક છે, પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કરવાનો છે, તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.